જય હિન્દ જય ભારત મિત્રો હું મનીષ સિંધી વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના પ્લેટફોર્મ પર આજે આપણે કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાને આગળ વધારું એ પહેલા મારો અવાજ તમારા સુધી યોગ્ય રીતે પહોંચી રહ્યો હોય તો જરા ચેટ બોક્સમાં એક વખત જય હિન્દ લખી દેજો જેથી તમારા આ મિત્રને ખ્યાલ આવી જાય કે એનો અવાજ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી સારી રીતે પહોંચી રહ્યો છે વેરી ગુડ મોર્નિંગ જય હિન્દ જય ભારત સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણા ડેલી કરંટ અફેર્સના આ કોમ્પેક્ટ લેક્ચરની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું વેબ સંકુલ પરિવારમાં સ્વાગત છે સાહેબ કાલે મારી સરકારી જોબ નો પહેલો ડે વાહ શું વાત છે અદભુત અભિનંદન ચલ તો પેલા તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ સેશન ની અંદર ઉપસ્થિત છે પેલા લેક્ચર ને લાઈક કર દો અને લેક્ચર ને અન્ય મિત્રો સાથે શેર કર દો જેથી મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર નો લાભ ઉઠાવી શકે અને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આપણે પહોંચી શકીએ સપ્ટેમ્બર આજ તો રવિવાર છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે રવિવાર છે પણ તમારા મનીષ સર ક્યારે રવિવાર લેતા નથી દર રવિવારે રજા હોવા છતાં પણ તમારી સમક્ષ જે છે ઉપસ્થિત હોય છે તમારા મનીષ સર અહિયાં તો આજે જે છે ગઈકાલે તમને ખ્યાલ હશે કે ડીવાય એસઓની જે સરપ્રાઇઝ સિરીઝ છે એ સરપ્રાઇઝમાં પહેલું સરપ્રાઇઝ આવ્યું તમારા માટે કે ડીવાય એસઓનું જે છે વિશેષ આંક એટલે કે છેલ્લા નવ મહિનાના કરંટ અફેર્સનું એક મેગેઝિન અને આ મેગેઝિન તમને ઈ મેગેઝિન સ્વરૂપે મળશે આ ઈ મેગેઝિન સ્વરૂપે પ્રાપ્ત થશે લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં અને આપણા ટેલિગ્રામ ચેનલની અંદર આ મેગેઝિન કેટલામાં છે માત્ર ઓગણપચાસ રૂપિયામાં અને જે વિદ્યાર્થી મિત્રો

તો એ ઓફલાઈન જે છે અહીંયા પાંચસો ગાંધીનગર ખાતે બસો બસો સ્ટુડન્ટ ભાવનગર સેન્ટર ખાતે બસો એ કેપેસિટી લખેલી છે આપણા વેબ સંકુલના જેટલા પણ સેન્ટર છે તમામ સેન્ટર પર આપણે લખેલી છે કેપેસિટી કે કેટલા વિદ્યાર્થીઓ જે છે ટેસ્ટ આપી શકે છે અને જ્યારે તમે આના પરચેસ કરવા જશો તો આ જે લિંક છે લિંક ઓપન કરશો તો ત્યાં તમને જે છે ઓપ્શન મળશે કે તમે કઈ જગ્યાએ જે છે ટેસ્ટ આપવા માંગો છો તો ભાવ ગાંધીનગર ખાતે ભાવનગર ખાતે રાજકોટ ખાતે સુરત ખાતે પાલનપુર ખાતે ખાતે પાટણ કે અમદાવાદ ખાતે અને ધ્યાન રાખજો જેમ કે કે હું વાત કરું ગાંધીનગરમાં પાંચસો સીટ છે એટલે એક વખત પાંચસો સ્ટુડન્ટ એમાં એનરોલ થઈ ગયા પછી આનો લાભ તમને મળવાપાત્ર રહેશે નહીં એ જ રીતે પાટણ ખાતે સો સીટ છે એટલે જો એની અંદર સો વિદ્યાર્થી થઈ ગયા તો પછી એની અંદર તમે એનરોલ કરી શકશો નહીં આ વહેલા તે પહેલાના ધોરણે છે જે વહેલા આની અંદર એનરોલ થશે એને વહેલા જે છે આની અંદર લાભ મળી જશે આની અંદર શું તમે તો આમાં ધ્યાન રાખજો ને આ ઈ મેગેઝીન તમને ક્યાંથી મળશે આ ઈ મેગેઝીન અથવા તો ઈ બુક ની વાત કરીએ તો ભાઈ તમને જે છે એપ્લિકેશનમાં વાંચવા મળશે અને ભાઈ અને જ્યારે તમે આ પરચેસ કરશો તો એના 24 થી 48 કલાકની અંદર એપ્લિકેશનમાં તમારા ખાતાની અંદર જોવા મળશે અને ત્યાર પછી જે છે પહેલો પ્રશ્ન મેડમ ભિખાઈજી કામાના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે ઓગણીસસો સાતમાં લંડનમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભાગ લીધો મેડમ કામાને ભારતીય ક્રાંતિની માતા તરીકે ઓળખવામાં આવતા હતા ઓળખવામાં આવે છે તેમણે સૌપ્રથમ ભારતીય આઝાદીનો ધ્વજ લહેરાવ્યો હતો સાહેબ કયા વિધાનો મેડમ ભિખાઈજી કામાના સંદર્ભમાં સાચા આવશે પાર્થભાઈ અત્યારે હાલ લાઈવ લેકચર છે તો જ્યાં સુધી યુટ્યુબના સર્વરમાં આ લાઈવ લેક્ચર પૂરો ન થાય ત્યાં સુધી ડાઉનલોડ કેવી રીતે થાય થાય મિત્ર ને એક વખત લાઈવ લેક્ચર પૂરો પછી યુટ્યુબના સર્વરની અંદર ટેકનિકલી વાત કરીએ તો એ જે છે એના સર્વર પર વ્યવસ્થિત અપલોડ થાય અને પછી ડાઉનલોડ નો ઓપ્શન મળે ચાલો એટલે પેલું લાઈક અને શેર કરો ફટાફટ આ શું છે રવિવાર છે એટલે રજા યાદ રાખજો એવા વિદ્યાર્થી મિત્રો ક્યારે સફળતા પ્રાપ્ત નહીં કરી શકે કે જે અનુશાસનનું પાલન નથી કરતા અહીંયા તો સાહેબ તૈયારી શરૂ કરી છે આખું જીવન બનાવું છે પણ રવિવારે તો સાહેબ રજા હે ને તો આવા વિદ્યાર્થીઓ ક્યારે સફળ થતા નથી ભાઈ ચલો આની અંદર જવાબ શું આવશે ફક્ત બે અને ત્રણ પછી લંડન આવે અહીંયા જવાબ

દેશ સપ્ટેમ્બર અને અઢારસો એકસઠ ના જે છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ એમનો જે છે જન્મ મુંબઈ ખાતે થયો ક્યાં થયો તો મુંબઈ ખાતે થયો હતો સાહેબ અને અવસાનની વાત કરીશું તેર ઓગસ્ટ ઓગણીસો છત્રીસ મુંબઈ ખાતે જે છે એમનું અવસાન થયું તો અઢારસો એકસઠ થી લગાવીને ઓગણીસો ને છત્રીસ એમનો જે છે સમયગાળો ખાસ ધ્યાન રાખજો પિતાજીનું નામ સોરાબજી ફરામજી પટેલ અને માતાની જો માતાનું નામ જે છે જીજીબાઈ કયું હતું ભાઈ માતાનું નામ જીજીબાઈ આ ઉપરાંત આગળ વાત કરીએ કે અઢારસો પંચ્યાસી ની વાત છે કે મુંબઈના જાણીતા સોલિસિટર છે રુસ્તમજી કામા એમની સાથે જે છે એમના લગ્ન થાય છે સાહેબ અને દાદાભાઈ ઇંગ્લેન્ડની સંસદની ચૂંટણી લડ્યા અને વિજય બન્યા તો એમાં મેડમ ભીખાઈજી કામાનો પણ એટલો જ જે છે હાથ રહેલો છે તો એ પણ યાદ રાખી લેજો આની અંદર ત્યાર પછી ઓગણીસો સત્તરમાં રશિયા ક્રાંતિ સફળ થઈ અને પછી લેલિન જે છે એ માદમ કામાને મોસ્કોની મુલાકાત માટે જે છે આમંત્રણ આપ્યા પણ તે જઈ શક્યા નહીં વિચાર કરો રશિયન ક્રાંતિના જે પ્રણેતા છે લેલીન એ જ્યારે આ રશિયન ક્રાંતિ સફળ થઈ તો એ મેડમ ભિખાઈજી કામાથી એટલા બધા પ્રભાવિત હતા કે એમને મળવા માટે મોસ્કો બોલાવ્યા પણ જે છે કોઈ કારણસર ત્યાં મોસ્કો જઈ શક્યા ન હતા સાહેબ ઓગણીસો ને અગિયારમાં ફ્રાન્સની ભૂમિ પર વીર સાવરકરની ધરપકડ થઈ એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય જનમત તૈયાર કરવામાં જે કોઈની ભૂમિકા રહી હતી

વિદેશી ધરતી પર રાષ્ટ્રધ્વજ ફરકાવાનું જે બહુમાન છે એ પ્રાપ્ત કોણ કરે છે તો આપણા મેડમ ભીખાઈજી કામા કરે છે એમને જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો એમના હાથમાં તમને દેખાઈ રહ્યો છે જેના ઉપરના જે છે પટ્ટો જે જોઈ શકાય એની અંદર સાત કમળ એની અંદર છે વચ્ચેના સફેદ પટ્ટામાં વંદે માતરમ લખેલું હતું નીચેના પટ્ટામાં જે છે એક સૂરજ અને બીજો ચંદ્ર હતો આની અંદર સાહેબ આ ઉપરાંત વાત કરીએ ભીખાઈજી એ જે છે ઘણી બધી ભાષાઓ શીખી હતી અને આ બધી ભાષાઓ જે છે શીખવા માટે ઘરે રહીને જ જે છે એમણે અંગ્રેજી ફ્રેન્ચ જર્મન આવી વિદેશી ભાષાઓ શીખી હતી ભીખાઈજી કામા અને તેના કુલ નવ ભાઈ બહેનો હતા અને ઘરમાં સૌ એને કયા નામથી બોલાવતા હતા એમનું હુલામણું નામ યાદ રાખજો પેપર સેટર આજકાલ આ પ્રકારના સ્વાતંત્ર સેનાનીઓના જે છે ઉપનામ પરીક્ષામાં પૂછી રહ્યું છે નામનું ક્રાંતિકારી અખબાર યાદ રાખજો એમણે કઈ જગ્યાએથી શરૂ કર્યું હતું જીનેવાથી શરૂ કર્યું હતું સાહેબ આ પરીક્ષામાં પૂછાય છે આ પ્રકારના પ્રશ્નો કે ભાઈ મેડમ ભિખારીજી કામાજી એ જે વંદે માતરમ ક્રાંતિકારી અખબાર શરૂ કર્યું એ કઈ જગ્યાએથી શરૂ કર્યું હતું અલગ અલગ શહેરોના નામ લખીને આવશે ને પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે વિદેશી ધરતી પર ભારતીય દત્ત ફરકાવતા નિડરતાથી એમણે જાહેરાત કરે છે એમના શબ્દો છે કે આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે હું તમામ સભાસદોને આહવાન કરું છું ઊઠો હું દુનિયાભરના તમામ સ્વતંત્ર ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરું છું શું છે વંદે માતરમ વંદે માતરમ તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા એટલે કે સાહેબ અભિનવ ભારતનો જે છે શુભારંભ કરવામાં આવ્યો હતો ઓગણીસો પાંત્રીસ માં ચોત્રીસ વર્ષ ચુમ્મોતેર વર્ષની વયે તેઓ ભારત ફારત પાછા ફર્યા જ્યારે ભારત પાછા આવ્યા તો અંગ્રેજોને તો ખબર હતી કે આખા વિદેશમાં ફરી ફરીને જે છે ભારતીય સ્વતંત્રતાનો જે છે આમણે જે છે ધ્વજ પણ ફરકાવ્યો છે અને ઘરે ઘરે આખા વિદેશમાં લોકો જે છે જોડે આ ભારતની જે છે આઝાદી માટે એમણે જે છે જે રીતે ફેલાવો કર્યો છે પ્રચાર કર્યો છે એના કારણે જો આ દેશમાં આવશે તો કંઈક બબાલ મચાવશે કંઈક લોચા મચાવશે આની અંદર તો એટલા માટે જે છે જહાજ થી આવ્યા હતા ત્યાં જ રોકી લેવામાં આવે છે એમની બેગ બિસ્તરામાંથી જે છે વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો આઝાદીની લડાઈ માટે જે પણ સાહિત્ય હતી સાહેબ એ અંગ્રેજો દ્વારા જે છે સળગાવી દેવામાં આવે શું કરવામાં આવે છે સળગાવી દેવામાં આવે છે સાહેબ

અને આપણા દેશની માનસિકતા અને આપણા માનસ પટલ પર એવી અસર પડેલી છે આપણને જે છે ઘણી વખત એવું લાગતું હશે આ સાહેબ શું છે આવું તો હર કોઈ કરી શકતા હોય તો જરા પોતાને એક વખત એવી કઠિન પરિસ્થિતિમાં મૂકીને જોજો અને ખાલી બે આંખો બંધ કરજો અને કલ્પના કરજો સાહેબ કે તમે એક મહિલા છો મહિલા તરીકે જે છે તમને તો એ કોઈ અધિકારો નથી એવામાં એક મહિલા તરીકે તમે વિદેશ જાઓ છો અને વિદેશમાં જયા ગયા પછી તમે તમારા ભણવા કે એના ઉપર ફોકસ કરવાની જગ્યાએ ભારતની આઝાદી માટે કાર્ય કરી રહ્યા છો વિચાર કરો કે જે અંગ્રેજો આપણા ઉપર આટલા બધા દમન ગુજારી રહ્યા છે એમની સાથે રહીને એમના વિરુદ્ધ બોલતી વખતે કઈ કઈ પરિસ્થિતિનો એમને સામનો કરવો પડ્યો છે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે તો ત્યારે તમને જે છે આ મિનિટનો જે છે નાનકડો પરિચય મેડમ ભીખાઈજી કામાનો નાનકડો પરિચય અથવા કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીનો પરિચય તમને જે છે એ બોર નહીં કરાવે તમને જે છે એ ક્યાંક ને ક્યાંક અંતર આત્માથી એક ફિલિંગ આપશે અને કહેવાય છે ને કે સફળતા કોણ પ્રાપ્ત કરે છે જીવનની અંદર એના ફિલ્ડની અંદર વ્યક્તિ પોતે પોતાના ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં જાય સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે ગમે તે ફિલ્ડમાં જાય સફળતા ક્યારે પ્રાપ્ત થાય છે એક એ પોતાના ભણતર પ્રત્યે અથવા તો પોતાના લક્ષ્ય પ્રત્યે નિખાલસ હોવો જોઈએ એમાં કોઈ પણ પ્રકારનો પ્રચંડ પ્રપંચ જે છે એનો સમાવેશ ન થવો જોઈએ કે એક મનમાં ફિલિંગ હોય કે મારા મમ્મી પપ્પાને જે છે મારે કંઈક બતાવવું છે ઉલ્લુ બનાવવા છે એટલે હું એમને કહી રહ્યો છું કે હું તૈયારી કરી રહ્યો છું એવું નહીં તમારી પોતાની ઈચ્છા છે મારી પોતાની ઈચ્છા છે કે હું તૈયારી કરું અને તૈયારી કરીને સફળતા પ્રાપ્ત કરું એટલે તૈયારી કરી રહ્યો છું કોઈકના કહેવાથી કોઈકના જે છે દબાવથી જો પ્રિપેરેશન કરો છો ત્યાં સુધી પરિસ્થિતિ આ થશે અને તમે જોયું હશે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે એમ કહીએ છીએ કે આટલા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે પણ એમાંથી સિરિયસ એસ્પિરન્ટ કેટલા સિરિયસ તૈયારી હવે સિરિયસ નો મતલબ શું થાય છે સિરિયસ નો મતલબ થાય છે ડિસિપ્લિન રહેવું સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાનું જે છે સિરિયસપણું શું છે તો તમે તમારી તૈયારી પ્રત્યે જ્યારે ડિસિપ્લિનમાં રહો છો અનુશાસનનું પાલન કરો છો સાહેબ કે મારે રોજ આટલું વાંચવાનું છે અને વાંચવાનું છે ગમે તે થઈ જાય એ પછી કોઈનું લગ્ન આવી જાય બડ આવી જાય કે પછી નવરાત્રી આવી જાય કે દિવાળી આવી જાય રવિવાર આવી જાય શનિવાર આવી જાય ગમે તે આવી જાય મારું કાર્ય મારે કરવાનું છે અને કરવાનું છે મારે વાંચવાનું લેક્ચર જોવાનું આ બધા કાર્ય કરવાના છે ત્યારે જઈને વિદ્યાર્થી સફળતા પ્રાપ્ત કરે છે અને આ જે શબ્દો મેં કીધા છે કોઈ પણ સફળ કેન્ડિડેટ જોડે જજો એક વખત કોઈ પણ એક સફળ કેન્ડિડેટ જોડે જજો અને એને પૂછજો કે તને સફળતા કેવી રીતે મળી રાતોરાત ભગવાન તારી પાસે આવ્યા કે લે આજે સવારે તારા હાથમાં કોલ લેટર તો આવું બન્યું છે આય આય બેટા તને કોલ લેટર આપું હાથમાં લે પકડ એવું થયું છે કે પછી એને દિવસ રાત અથાક ના દિવસ જોયો ના રાત જોયો ના તહેવાર જોયો ના રવિવાર જોયો તૈયારી કરી છે અને એટલે જે છે સફળતા પ્રાપ્ત કરી છે તો જીવનની અંદર આ નાનકડી બાબતો પહેલા ઉતારી લેજો અને પછી આવનારી જે છે કોઈ પણ પરીક્ષાની તૈયારી જો નવા છો તો પહેલાં આ મન બનાવીને પછી તૈયારી કરજો કોઈ તમને કે તારે વાંચવાનું છે એમ નહીં મારે જાતે બધું કરવાનું છે ચલો પ્રધાનમંત્રીજી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ અને ધ્યાન રાખજો આ આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે અને એટલા માટે આ પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે સર તો જવાબ આવશે આની અંદર નવી દિલ્હી શું જવાબ આવશે ભાઈ નવી દિલ્હી હવે એક સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુશાસનનો પાલન કરતો વિદ્યાર્થી જ્યારે નવી મુંબઈ જુએ હૈદરાબાદ જુએ પછી ગાંધીનગર જુએ બેંગલુરુ જુએ તો આ બધા જે છે શહેરોના નામ જોઈને એને બેક ડેટનું જે છે કરંટ અફેર્સ એના મગજમાં આવવું જોઈએ કે હા સાહેબ આવું આવું કરંટ અફેર્સ મહત્ત્વપૂર્ણ હોય છે સાહેબ 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવે છે બે દિવસ ચાલનારી આ પરિષદ છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપણા દેશમાં આ પ્રકારની જે પરિષદ છે એનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે પ્રથમ વખત એનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આની થીમ છે ઇમર્જિંગ ચેલેન્जेस ઇન જસ્ટિસ ડિલિવરી

તો અહીંયા જે છે સુ રેડ ફન શું છે ભાઈ સુ રેડ ફન અલા શાંતિ રાખો શાંતિ રાખો એ જવાબ ના આવેલા અહીંયા પ્રશ્ન વાંચો અને પછી જવાબ પર જે છે તરાપ મારો હે ને થોડુંક ધોવાણ જે છે થઈ રહ્યું છે તો આ ધોવાણ પર બી નજર રાખો જવાબ શું આવશે એની અંદર વધ આવશે શાંતિ રાખો થોડુંક સબર રાખો હે ને અને પેલા તો ધૈર્ય શીખો જીવનની અંદર રેડ રેડ આવશે તો ઇંગ્લેન્ડમાં પુરુષોની પ્રથમ વર્ગની રમતમાં મહિલા અમ્પાયર બનવાની તૈયારીમાં છે તો ગ્લેબર્ગ અને ડરબી શાયર વચ્ચે જે કાઉન્ટી ચેમ્પિયનશીપ રમાશે એમાં અમ્પાયરિંગ કરવા ઉતરવાના છે સાહેબ અરે જો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પેપર સેટર શા માટે પૂછે છે તમે જ જોઈ લીધું આપણા ધોવાણ થાય છે અને પેપરની અંદર પણ તમે એ વાતથી તો સહમત હશો ને કે પેપરનું ક્વેશન પેપર જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું તૈયાર થાય છે એમાં મક્ખનની જેમ ધોવાણ થાય છે ત્યાં જવાબ આપણને આપણને લાગે કે એ તો

અને આવું કરનારા જે છે પ્રથમ મહિલા અમ્પાયર બનીને ઇતિહાસ બચો ભાઈ તો બે પૂર્ણ સમયના દેશો ટેસ્ટ રમી રહ્યા હતા ઓસ્ટ્રેલિયા અને ભારત એમાં જે છે અચાનકથી પુરુષ અમ્પાયરની જગ્યાએ મહિલા અમ્પાયર આવી જાય છે કે મે હું ડોન શું છે મે હું ડોન અને પ્લેયર પોલો પ્લેયર પોલો સાક જે છે આ પહેલાં જે છે બની જાય છે એ વખતે સાહેબ અમૂલે પણ અદ્ભુત રીતે જે છે આ ઇમેજ પણ બનાવી હતી બીજી બાબત બે હજાર ની વાત કરીશું ન્યુઝીલેન્ડ ની કેથી મહિલા અમ્પાયર ટ્વેન્ટી વિશ્વ ટી અંદર મહિલા ટી ટ્વેન્ટી અંદર ફરજ બજાવનારા જે છે પહેલા મહિલા અમ્પાયરો બન્યા નહીં તો આના પહેલા શું થતું હતું મહિલા ક્રિકેટની અંદર પણ પુરુષ અમ્પાયર હતા સાહેબ ચલો આવો અધર 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 ઇધર ઇધર ચલો ત્યાર પછી એપ્રિલ બે હાજર ત્રેવીસ હાલમાં જ બે હાજર ત્રેવીસ ની વાત કરીએ ન્યુઝીલેન્ડના અમ્પાયર છે કિમ કોટન કોણ છે કિમ કોટન અહીંયા જે છે આઈસીસી ના બે પૂર્ણ સભ્ય દેશો વચ્ચેની પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ધ્યાન રાખી લેજો ભાઈ અહીંયા પ્રથમ મહિલા અમ્પાયર બન્યા હતા સાહેબ તો આ ઓડીઆઈ મેચની અંદર અમ્પાયર બનીને જે છે એમણે ઇતિહાસ બનાવ્યો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે એ પેનલ ઓફ મેચ પેનલ ઓફ મેચ રેફરી માં નિયુક્ત થનારા પ્રથમ ભારતીય અમ્પાયર કોણ તો જીએસ લક્ષ્મી કોણ છે જીએસ લક્ષ્મી કયા વર્ષે બે હજાર ને ની અંદર તો હવે બોલો તમારા મનીષ આમાં તમારા માટે આમાં તમારા મનીષ આ ટોપિક માટેથી તમારા માટે જે છે આ બધી માહિતી એક જગ્યાએ ભેગી કરી કે નહીં કરી આ બે હજાર ઓગણીસના સમાચાર કોઈક બે હજાર એકવીસના સમાચાર કોઈ બે હજાર સોળના સમાચાર શું આને શોધવા માટે સમય લાગ્યો હશે શું આને શોધવા માટે બુદ્ધિની જરૂર પડી હશે શું આને શોધવા માટે મહેનત કામ લગાવવી પડી હશે સાહેબ એટલે એક જ ટૉપિકને કન્સાઇઝ કરતાં કરતાં સાહેબ તમને તો સાહેબ બે મિનિટમાં સાહેબે ડિલિવર કરી દીધું પણ તમારા સરને તો આ સર્ચ કરતા ડિલિવર કરતા અડધો કલાકથી વધારે થઈ ગયો અને આ અડધો કલાકની મહેનત જ્યારે મેં અડધો કલાક કામ કર્યું તો હું બે મિનિટનું કન્ટેન્ટ તમને આપી શકું છું તો એ રીતે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે જૂજ કરવું પડશે એમાંથી થોડું પરીક્ષામાં આવે છે હે ને તો લાઈક અને શેર છતાં બી નહીં કરે છતાં બી જો અહીંયા ખબર છે અહીંયા આ દિલ છે ને દિલમાં ખબર છે મન કહે છે

સિંગાપુર ઇઝ રાઈટ આન્સર છે સાહેબ તો જો યાદ રાખજો પહેલાં તો આ કઈ સંસ્થાના ઇન્ડેક્સમાં છે તો ફ્રેશર ઇન્સ્ટિટ્યુટ જે છે આ કેનેડાની ફ્રેશર અથવા તો ફિશર ઇન્સ્ટિટ્યુટ છે એનો એક ઇન્ડેક્સ બહાર આવ્યો છે સાહેબ ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ આ એક વાર્ષિક અહેવાલ જે છે બહાર આવ્યો છે આ અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ એટલે કોના આ ફ્રેઝર ના ધ્યાનથી સાંભળજો ફ્રેઝર ના ટોટલ એકસો ને પાસઠ દેશોમાં ભારત જે છે સિત્યાસી માં નંબર પર છે કયા નંબર પર છે સિત્યાસી માં નંબર પર છે અને બે હજાર બાવીસ ની વાત કરીશું તો ભારત છ્યાસી માં નંબરે હતું સાહેબ અને બે હજાર ત્રેવીસ ના રિપોર્ટમાં બે હજાર બાવીસના રિપોર્ટમાં છ્યાસી માં નંબરે બે હજાર ત્રેવીસના રિપોર્ટની અંદર સિત્યાસી માં નંબરે છે તો યાદ રાખી લેજો તો અહીંયા જે છે સેન્ટર ફોર સિવિલ ફ્રેઝર ઇકોનોમિક ઓફ ધ વર્લ્ડ જેમાં આંકડા કયા લેવામાં આવ્યા છે બે હજાર ના એકવીસ ના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ ધ્યાન રાખજો રિપોર્ટ બે હજાર ત્રેવીસ માં આવ્યો છે આંકડા બે હજાર એકવીસ ના લેવામાં આવ્યા છે અને આ ઓરિજિનલ પ્રૂફ આ ઓરિજિનલ પ્રૂફ પણ આપી દઉં ઘણા લોકો કહેતા હોય ને સાહેબ ક્યાંથી લાવો છો તો આજો ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ બે હજાર રિપોર્ટ આંકડાઓ કયા વર્ષના છે બે હજાર એકવીસના અહીં અહીંયા નીચે આવશો મેજર કન્ટ્રીઝના રેન્કિંગ તમે જોશો તો એમાં ઇન્ડિયા સિત્યાસી માં નંબર પર છે એ રીતે જાપાન વીસમાં નંબર પર છે તાઈવાન જેટલો નાનકડો આવો દેશ એ અગિયારમા નંબર પર છે સાહેબ તો રિપોર્ટમાં ઓગણીસો એસી પછી ભારતની રેટિંગમાં જે છે સુધારો થયો છે એ વાત કરી છે ભારતનો જે સ્કોર કાર્ડ છે એ ચાર પોઈન્ટ ને નેવુંથી વધીને જે છે છ પોઈન્ટ બાસઠ થયો છે પરંતુ અન્ય દેશોની સરખામણીમાં કારણ કે આપણે સુધારો કરીએ સારું પરફોર્મન્સ કરીએ તો આગળ પણ બે બીજા દેશો પણ કરતા હશે એટલા માટે રેન્કિંગ ઘટ્યું છે આ કેનેડાની એક ઇન્સ્ટિટ્યુટ છે થિંકટેન્ક છે એના દ્વારા આ જે છે વાર્ષિક રીતે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે એ ધ્યાન રાખજો

પણ હવે એક્ઝામમાં તમે કન્ફ્યુઝનમાં મુકાશો એક્ઝામમાં થોડુંક પરેશાનીમાં મૂકાશો કેમ મૂકાશો કારણ કે તમને જે છે ઇકોનોમિક ફ્રીડમ જે છે ઇન્ડેક્સના નામ પર એક બીજો ઇન્ડેક્સ છે એની અંદર તમે જોશો તો બે હજાર ત્રેવીસમાં ભારત જે છે એ કયા નંબર પર છે એકસો ને એકત્રીસમાં નંબર પર છે હવે જે છે સાહેબ તમે અહીંયા કન્ફ્યુઝમાં થશો કે સાહેબ હવે એ તો લોચા હો ગયા પહેલાંમાં સાહેબ સિત્યાસી કે છે આમાં એકસો એકત્રીસ કે છે બંનેના ટાઇટલ એક જ છે ઇકોનોમિક ફ્રીડમ ઇકોનોમિક ફ્રીડમ બંનેનો સેમ છે પણ ધ્યાન રાખજો આ જે છે હેરિટેજ સંસ્થાનો ઇન્ડેક્સ છે કોનો છે હેરિટેજ સંસ્થાનો ઇન્ડેક્સ છે અને પેલું ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટનું છે એટલે પરીક્ષામાં પેપર સેટર લખીને આપશે કે હેરિટેજ સંસ્થાના ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ ની અંદર ભારત કયા નંબરે છે તો 131 માં નંબર પર છે 175 દેશો ની અંદર જ્યારે તમને પૂછી લે ફ્રેઝર ઇન્સ્ટિટ્યુટ ના આર્થિક સ્વતંત્રતા સૂચકાંક માં ભારત કયા નંબર પર છે તો એ વખતે 87 લખવાનું છે તો આ પણ ધ્યાન રાખજો શું છે આ પણ ધ્યાન રાખજો હે ને તો બસ મહેનત કરતાં શીખો સાહેબ બધું સરળ થઈ જશે અને તમારા માટે જે છે સંયમ ઓફલાઈન બેચની વાત કરીશું તો ક્લાસથીના વિદ્યાર્થી માટે પ્રી અને મેઇન્સ જે છે સંયમ ઓફલાઈન બેચ છે સમય છે આઠથી અગિયારનો સાહેબ અહીંયા તમારા ડેમો લેક્ચર જોવા હોય જે ડેમો લેક્ચરની અંદર પચીસ તારીખે જે છે પ્રશાંત સર છવ્વીસ તારીખે જિગ્નેશ સર સત્યાવીસ તારીખે વિશાલ સર અઠ્યાવીસ તારીખે જે છે સંદીપ સર અને ઓગણત્રીસ તારીખે જો તમારે ઓફલાઈનમાં જો મારી સાથે ભણવું છે ઓફલાઈનમાં જો છે મનીષ સર જોડે ભણવું છે તમે ગાંધીનગર મુકામે છો તો ઓગણત્રીસ તારીખે જે છે ડેમો લેક્ચર એટેન્ડ કરવા આવી જજો એ જ રીતે આપણે સંઘર્ષની જે છે જીપીએસસી ફાઉન્ડેશન બેચ આ બેચની અંદર જે છે પચીસ તારીખે જે છે ડેમો લેક્ચર છે ખોડીપાર સરનું અને છવ્વીસ તારીખે જે છે ડેમો લેક્ચર કોનો છે ભાઈ

એ પ્રજાતિનું નામ જે છે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેના નામ પર રાખવામાં આવ્યું છે એમનું નામ શું છે કયા જેના નામ પર રાખવામાં આવ્યું છે વેરી ગુડ વેરી ગુડ પ્રિયા ખૂબ સરસ

યસ અગિયારમાં નંબરના તો અહીંયા કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે જેને ક્યુસેટ કહીએ છીએ આના જે રિસર્ચર્સ હોય છે સંશોધકો હોય છે એમણે દરિયાઈ ટાર્ડી ગ્રેડની એક નવી પ્રજાતિની ઓળખ કરી છે જેનું નામ આપણા દિવંગત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામજીના નામ પર રાખવામાં આવ્યું છે એટલે કે આનું નામ છે શું નામ રાખવામાં આવ્યું છે બાટીલિપેશ કલામી શું નામ આપવામાં આવ્યું છે અથવા તો બેટીલિપસ કલામી જે છે આ નામ આપવામાં આવ્યું છે અને આજ મહત્વપૂર્ણ આપણા માટે કેમ છે જરા સમજવાનો પ્રયાસ કરજો કે કે કલામી એ ભારતીય પાણીમાં બીજી દરિયાઈ છે સાહેબ એટલે આ પૂર્વ કિનારામાંથી મળી આવેલી પહેલી અને આપણા ભારત દેશના દરિયા કિનારામાં ટાર્ડીગ્રેટ પ્રજાતિની માત્રા બીજી પ્રજાતિ છે સાહેબ અત્યાર સુધી માત્ર બે પ્રજાતિ મળી છે આ બીજા નંબરની છે સાહેબ એ ધ્યાન રાખજો તો બે હજાર એકવીસની અંદર શ્રી વિષ્ણુ દત્તન અને ડોક્ટર નંદન છે એ કેરળના વાદાકરા ખાતે ભારતમાંથી પ્રથમ દરિયાઈ ટાર્ડિગેટ પ્રજાતિની શોધ કરી હતી અને એને નામ કંઈક જે છે સ્ટાઈગ્રેટસ કેરાલિન્સીસ જે છે રાખવામાં આવ્યો હતો હવે આ ટાર્સ છે શું સાહેબ તો ટાર્ડિગેટ દરિયાની અંદર જે છે જોવા મળતા બિલકુલ અત્યંત નાના પ્રાણીઓ છે કેટલા છે એકદમ નાના પ્રાણીઓ છે જેનું કદ માઇક્રોમીટરની અંદર હોય છે બહુ જ એટલે કે બિલકુલ ઝીણા ઝીણા નાના નાના જે છે માઇક્રોમીટરની અંદર હોય છે પણ આ ટાર્ગિકેડ પ્રજાતિની ખાસિયત એ છે એમનું કદ નાનું છે પણ એમની સખતાઈ એટલે મજબૂતાઈ જે છે બહુ જ કઠિન હોય છે સાહેબ એકદમ મજબૂત હોય છે સાહેબ કઠણ હોય છે અને એટલા માટે જે છે એની સ્થિતિ સ્થાપકતા અને એ જે છે બિલકુલ નાના માઇક્રોસ્કોપિક હોવા છતાં પોતાનું જે જીવન ટકાવી રાખવાની જે ક્ષમતા ધરાવે છે એ ક્ષમતાના કારણે જે છે બહુ જ જે છે એ જાણીતા છે અને ટાર્ટિગેટ પ્રજાતિ જે છે માત્ર બે મળી છે અત્યાર સુધી ધ્યાન રાખજો બે પ્રજાતિઓ મળી છે બંનેના નામ યાદ રાખી લેજો ડોક્ટર સ્વાતિ નાયકે બે હજાર ત્રેવીસ માટે પ્રતિષ્ઠિત નોર્મન બોરલોક ફિલ્ડ એવોર્ડ જીત્યો છે તે કયા રાજ્યના વતની છે સાહેબ તે કયા રાજ્યના વતની છે સાહેબ વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ચલો આની અંદર જવાબ શું આવશે તો જવાબ આવશે ઓડિશા શું જવાબ આવશે ઓડિશા રાજ્યના વતની છે સાહેબ હાલમાં તમે આ પ્રૂફ જોઈ શકો છો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર માટે બે હજાર ત્રેવીસ માટે જે છે પસંદગી કરવામાં આવી છે નાયક અને કયા છે ભારતના છે સાહેબ શું છે છે આ એટલે આપણા માટે મહત્વપૂર્ણ છે તો ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર સ્વાતિ નાયક જે છે એ ફિલ્ડ રિસર્ચ અને એપ્લિકેશન માટે એમને નોર્મન ઈ બોરલો પુરસ્કાર જે છે એનાથી સમર્પિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશનના ઉત્તમ યુવા જે છે વૈજ્ઞાનિક તરીકે નિર્દેશન કરીને જે છે પુરસ્કાર આપવામાં આવ્યો છે આમાં ઇનામી રાખી રકમ કેટલી છે દસ હજાર અમેરિકન ડોલર છે આ પુરસ્કાર નોબલ પુરસ્કારના વિજેતા અને વિશ્વની અંદર જે હરિત ક્રાંતિના જે છે પ્રણેતા ગણવામાં આવે છે ડોક્ટર નોર્મન બોર્લોગની યાદમાં ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના જે છે વૈજ્ઞાનિક જેણે અદ્ભુત અસાધારણ જે છે કાર્ય કર્યું છે ને કયા ક્ષેત્રે ખોરાક અને પોષણ સુરક્ષા હોય ભૂખ નાબુદીના ક્ષેત્રની અંદર જો અદ્ભુત કાર્ય કર્યું હોય તો એવા વૈજ્ઞાનિકોને જે છે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તો આ પણ ધ્યાન રાખી લેજો ને ત્યાર પછી નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ શરૂ થયો છે ભારતનો પ્રથમ લાઈટ હાઉસ ફેસ્ટિવલ કયા રાજ્યમાં શરૂ થયો છે વેબ સંકુલ એની ફરજ બજાવે છે પણ તમે બધા લાઈક અને શેર નથી કરતા એનું શું કરવાનું હે ને આપણે એક પરિવાર છે વેબ સંકુલ હું કહું છું કે કોઈ એજન્સી નથી કોઈ એકેડમી નથી એક પરિવાર છે એક ઇમોશન છે આપણે બધા ઇમોશન સાથે સંકળાયેલા છે જે પરિવારના એક સભ્યો પ્રયાસ કરી રહ્યા હોય તો પરિવારના તમે બે સભ્યો છો તમારે પણ જે છે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આને શેર કરવાની જવાબદારી તમારી છે તો જવાબ શું આવશે આની અંદર ગોવા શું જવાબ આવશે ભાઈ ફર્સ્ટ લાઇટ હાઉસ પ્રોજેક્ટ જે છે એ છે ગોવાની અંદર તમે આ ઇમેજમાં જોઈ શકો છો આ પ્રકારના તમે અલગ અલગ જૂના મૂવીઝની અંદર આ ટાવર્સ જોયેલા હશે આ વર્ષોથી ઊભેલા ટાવર જે છે એમને ઐતિહાસિક લેવલે જે છે લઈ જવામાં આવશે હાલમાં જે છે અહીંયા ફોર્ટ અગુડા ગોવા એટલે કે ભાઈ ગોવાનો જે છે અગોડા કિલ્લો જે છે અને ત્યાં જે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના પ્રથમ લાઇટ ફેસ્ટિવલ જે છે સર્બાનંદ સોનોવાલ સાહેબ પંજીમના ફોર્ટ અગુવાડા લાઇટ હાઉસથી જે છે આની શરૂઆત કરવામાં આવી ત્રેવીસથી જે છે પચીસ સપ્ટેમ્બરના રોજ જે છે ત્રણ દિવસ આ ચાલશે આ પહેલાં સર્બાનંદ સોનવાલ સાહેબે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આપણા દેશમાં જે ઐતિહાસિક દીવાદ આંડી છે એટલે કે લાઇટ હાઉસ છે કેટલાભાઈ પંચોતેર લાઇટ હાઉસ જે છે સ્થળોને જે છે એ લાઇટ હાઉસ હેરિટમ હેરિટેજ મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવશે કેટલા ભાઈ પંચોતેર

પ્રતિષ્ઠિત વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એગ્રીગેશન સ્ટેટસ પ્રાપ્ત કર્યો છે

એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે યાદ રાખજો કયા કયા દેશો છે તો અમેરિકા છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં જે છે એ પ્રેક્ટિસ કરી શકશે આ બધા દેશોમાં શું કરી શકશે પ્રેક્ટિસ કરી શકશે હવે એટલે કે સ્નાતક થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જઈને પ્રેક્ટિસ કરી શકશે એટલા માટે જે છે આ મહત્વપૂર્ણ છે અને હવે આ ટોપિકને બહુ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો કારણ કે ઘણી બધી બાબતો આપણે આમાંથી શીખવાની છે જે પરીક્ષામાં જઈને આપણે જવાબ લખવાના છે ઓ બાપરે ચલો નેશનલ મેડિકલ કમિશન એક્ટ બે હજાર ઓગણીસ તરીકે ઓળખાતા સંસદના અધિનિયમ દ્વારા આ નેશનલ મેડિકલ કમિશન જે છે એટલે કે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગની રચના કયા કાયદાની જોગવાઈ અંતર્ગત કરવામાં આવી છે અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું છે તો પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસથી આ બધી તારીખો યાદ રાખજો ક્યારથી પચીસ સપ્ટેમ્બર બે હજારને વીસથી અસ્તિત્વમાં આવ્યું છે આની અંદર કુલ કેટલા સભ્યો હોય છે તો તેત્રીસ સભ્યોનો સમાવેશ થાય છે ભાઈ આ તેત્રીસ સભ્યોની અંદરથી વાત કરીએ તો અહીંયા જે છે એક અધ્યક્ષ હશે ત્યાર પછી જે છે દસ વત્તા બાવીસ દસ હોદ્દેદાર એટલે પદ્દેન સભ્યો હોય છે અને બાવીસ આના પાર્ટ ટાઈમ સભ્યો હોય છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો અને હાલમાં જ આવ્યું છે ભાઈ આ નીતિ આયોગે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે પહેલા આપણું અસ્તિત્વમાં હતું એને નેશનલ મેડિકલ કમિશન થી બદલવાની ભલામણ કરી હતી સાહેબ તો કોણે ભલામણ કરી હતી સાહેબ એના પછી કાયદો આવ્યો અને ફાઇનલી જે છે 8 ઓગસ્ટ 2019 ના રોજ રાષ્ટ્રપતિએ નેશનલ મેડિકલ કમિશન બિલ જે છે એક બિલ પર હસ્તાક્ષર કર્યા અને ત્યારથી જે છે આપણા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ખતમ થઈ ગયું અને એની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન જે છે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ જે છે એ અસ્તિત્વમાં આવ્યું છે ધ્યાન રાખજો આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને નેશનલ મેડિકલ કમિશનના પ્રથમ અધ્યક્ષ

જેણે આ સર્ટિફિકેટ આપ્યું છે જેણે આ દરજ્જો આપ્યો છે તો એની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓગણીસો બોતેરમાં હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે ફ્રાન્સમાં કયા દેશમાં આવેલું છે મુખ્ય મથક ફર્ની વોલ્ટેર ફ્રાન્સ ખાતે આવેલું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે એની સામે જે તબીબ શિક્ષકો છે તબીબ શિક્ષણ સંસ્થાઓનું જે છે એક સત્તાવાર રીતે પ્રતિનિધિત્વ કરે છે ડબ્લ્યુ એચ અંદર અને એટલા માટે આ સંસ્થા મહત્વપૂર્ણ બની જાય છે તો આ એક કોમ્પેક્ટ લેક્ચર છે હવે શું થાય ખબર છે જો તમારા મનીષ સર ઈચ્છતા મનીષ સર જે છે એકચ્યુઅલીમાં મારું કામ શું હતું ભાઈ મારું કામ હતું કે આ કરંટનો મુદ્દો તમને અહીંયા પૂરો કરી દેવો પણ તમારા મનીષ સરે શું કર્યું ભાઈ તમારું કામ શું કર્યું ભાઈ જો ધ્યાનથી સાંભળજો આ કામ તમારું હતું તમારે જ્યારે પણ ટોપિક આવે તો એને સમજી લેવાનું હોય છે તમારું કામ મેં કર્યું આ ઉપરાંત તમારું કામ પણ મેં કર્યું જ્યારે હું તમારું કામ કરતો હોઉં તમારા માટે મહેનત કરતો હોઉં તો પેલું યાર લાઈક અને શેર માટે તમને વારંવાર લગભગ પાંચમી વખત તમને કહું છું ને ક્યારેક દિલમાં ખૂચે અગેન એન્ડ અગેન કહીને ખૂંચવા લાગે દિલ પર કે આ કેવું યાર વારે ઘડીએ કેવું પડે યાર આપણને એટલી ખબર એટલા સભ્યતા આપણી અંદર એટલી સભ્યતા ન આવે કે આપણે જાતે જ જે છે સમજી લેવાનું હોય ચાલો કઈ નહીં ભારત અને અમેરિકા વચ્ચેનું એક સંયુક્ત લશ્કરી અભ્યાસની ખાલી જગ્યા આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે તો હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે યુદ્ધ અભ્યાસ નામ છે ભાઈ યુદ્ધ અભ્યાસ જે છે સંયુક્ત અભ્યાસ જેનું નામ છે યુદ્ધ અભ્યાસ એની કઈ આવૃત્તિનું આયોજન અત્યારે હાલ થઈ રહ્યું છે એકવીસ બાવીસ વીસ ઓગણીસ કયો જવાબ આની અંદર સાચો આવશે હા વિપુલભાઈ કહે છે સાહેબ પબ્લિક બહુ હોશિયાર છે એટલે એનો અર્થ એ તો એવો કે વિપુલભાઈનું કેવું છે કે સાહેબ પબ્લિકનું કામ પબ્લિકને કરવા દો તમે તમારા લેક્ચરમાં ખાલી તમારું જ કામ કરો પબ્લિકનું કામ ના કરો ચલો અહીંયા જે છે કઈ આવશે ઓગણીસમી નહીં આવેલા કઈ આવશે ભાઈ એકવીસમી આવશે કઈ આવશે એકવીસમી આવૃત્તિ આવશે એકવીસ રૂપિયાનો ચાંદલો થશે તો અહીંયા જે છે ઓગણીસમી કે એકવીસમી લા

અને અમેરિકા વચ્ચેનો યુદ્ધ અભ્યાસ સંયુક્ત અભ્યાસ જેનું નામ છે યુદ્ધ અભ્યાસ એની કયા નંબરની નંબરની આવૃત્તિ એ યોજાશે તો ધ્યાન રાખજો આ કવાયત જે છે યોજાય છે એક વખત ભારતમાં યોજાશે તો એક વખત અમેરિકામાં યોજાશે ગયા વર્ષે ભારતમાં યોજાઈ હતી આ વખતે અમેરિકાના અલાસ્કા ખાતે આનું આયોજન થશે ક્યાં થશે અલાસ્કા ખાતે આનું આયોજન કરવામાં આવશે તો અલાસ્કા અમેરિકા ખાતે કરવામાં આવશે આની અંદર આ કવાયતની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો ધ્યાન રાખજો આની આની શરૂઆત 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 થઈ 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 છે 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 પણ સાહેબ હવે ધ્યાન રાખજો કે ભારત અને અમેરિકા વચ્ચે કઈ કઈ અન્ય કવાયતો થાય છે ભારત અને અમેરિકા જે છે આ બંને દેશો કઈ કવાયતમાં જોડે રહીને જે છે લશ્કરી કવાયત કરે છે એના નામ યાદ રાખી લેજો આની અંદર તો પહેલું છે ટાઈગર ટ્રાઇમ્ફ કયું છે ટાઈગર ટ્રાઈમ્ફ આમાં પણ ભારત અને અમેરિકા બંને સંયુક્ત રીતે આયોજન કરે છે તો એક ટાઈગર ટ્રાઈમ્ફ યાદ રાખી લેજો નામ બીજું છે વરજ્ય પ્રહાર આ પણ કોની વચ્ચેની કવાયત છે તો ભારત અને અમેરિકા વચ્ચેની કવાયત છે ત્યાર પછી છે કોપ ઇન્ડિયા એ ભારતીય વાયુસેના અને અમેરિકન વાયુસેના વચ્ચેની કવાયત છે સાહેબ આ ઉપરાંત માલાબાર સૈન્ય કવાયત તમને બધાને ખ્યાલ હોય તો માલાબાર સૈન્ય કવાયત જે છે એ ઓગણીસો ને માં શરૂ થઈ કોની કોની વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે એના પછી બે હજાર પંદર માં જોડાઈ ગયું જાપાન અને બે હજાર વીસ માં પહેલી વખત ભાગ લીધો કોણે ઓસ્ટ્રેલિયાએ અને બે હજાર ત્રેવીસ માં આનું આયોજન પણ ક્યાં કરવામાં આવ્યું ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું ક્યાં કરવામાં આવ્યું ચલો ત્યાર પછી જે છે રેડ ફ્લેગ જેમાં ભારત અમેરિકા અમેરિકા દ્વારા કવાયતનું આયોજન કરવામાં આવે છે ભારત સહિત બીજા ઘણા બધા દેશો જે છે આમાં ભાગ લે છે તો પેપર સેટર જો હોશિયાર છે એ પ્રશ્ન કંઈક એવો પૂછી લે કે નીચેનામાંથી કઈ કવાયતની અંદર ભારત અને અમેરિકાના જે છે એ લશ્કરી કવાયતની અંદર બંને એકબીજાનો ભાગ પ્રદાન કરે છે સાહેબ તો એ પણ ખાસ આની અંદર ધ્યાન રાખી લેજો વેરી ગુડ મોર્નિંગ હાર્દિકભાઈ અને હવે મનીષ સિંધી જે છે હોય લેક્ચરમાં અને વેબ સંકુલના પ્લેટફોર્મ પર લેક્ચર હોય તો ભાઈ સાહેબ મનીષ સિંધી સ્પેશિયલની અંદર હાલમાં થયેલી કેટલીક કવાયતો એ આપણા માટે મહત્વપૂર્ણ છે

કવાયત કયા બે છે ભારત અને શ્રીલંકા પણ આ ઉપરાંત એક બીજી કવાયત છે આ કોની વચ્ચેની છે તો ભારત અને અમેરિકા વચ્ચેની કવાયત છે બે હજાર ત્રેવીસ માં આની સાતમી આવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું શું કરવામાં આવ્યું હતું સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જે છે વરુણ જે છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની કવાયત છે એની કયા નંબરની આવૃત્તિ એકવીસમા નંબરની આવૃત્તિનું આયોજન જે છે એનો બીજો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું ત્યાર પછી જે છે ભારતીય નેવી અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવી વચ્ચેની કવાયત જેને આપણે કહીએ છીએ ઓસિન્ડેક્સ એનું આયોજન જે છે એની પાંચમી આવૃત્તિ કઈ આવૃત્તિ પાંચમી આવૃત્તિ કઈ જગ્યાએ સિડની ઓસ્ટ્રેલિયા ખાતે એનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત

આટલી બાબતો જરા ધ્યાન રાખજો હવે આટલું સરસ મજાનું કન્ટેન્ટ તમારા સામે મળી રહ્યું છે માલાબાર બહુપક્ષીય કવાયતની કઈ આવૃત્તિ સત્યાવીસમાં નંબરની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું પહેલી વખત સિડની ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું હતું ચીન અને યુએઈ વચ્ચે જે છે એક નવી કવાયતનું આયોજન ફાલ્કન સિલ્ડનું આયોજન સીન જિયાંગ ચીન ખાતે કરવામાં આવ્યું હતું સાહેબ આ ઉપરાંત જે છે પહેલી વખત ભારત ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા આ ત્રણ દેશોએ જે છે પહેલી વખત ટ્રાયલેટરલ કવાયતનું આયોજન કર્યું સાહેબ ટ્રાયલેટરલ કવાયતનું આયોજન કર્યું ત્રણ દેશોએ પહેલી વખત એમાં આઈએનએસ સહ્યાદ્રી જે છે એણે ભાગ લીધો હતો ભારતના જહાજે તો આ એક સરસ મજાની માહિતી જરા યાદ રાખી લેવાની છે અને આ ઉપરાંત પણ બીજી ઘણી બધી કવાયતો છે જેના નામ ઘણા બધા છે સાહેબ જેમ કે નોમાડિક એલિફન્ટ ભારત અને મંગોલિયા વચ્ચે ખંજર જે છે એ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કાજિન જે છે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે છે પછી ઓપ ડસ્ટ લિંક જે છે એ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે છે ચીન સાથે આપણે હેન્ડ ઇન હેન્ડ જે છે કવાયતનું આયોજન કરીએ છીએ અઢળક કવાયતો છે જો ડેલી કરફેર્સની અંદર આપણે આ બધું રોજ 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 રિપીટ કરીએ છીએ અને સરળતાથી આપણને યાદ રહી જાય છે ઉત્તર પૂર્વના મિથુનને કઈ સંસ્થા તરફથી ફૂડ એનિમલનો ટેગ પ્રાપ્ત થયો છે ઉત્તર પૂર્વનો એક પશુ છે મિથુન ચક્રવર્તીનો સમય મિથુન મિથુન ડિસ્કો આન્સર યાદ આવી જાય પણ આમાં જે છે મિથુન પશુની વાત છે સાહેબ જેને ઘાયલ નામથી પણ ઓળખવામાં આવે છે મિથુન અથવા તો ઘાયલ તરીકે પણ ઓળખવામાં આવે છે એને હાલમાં ફૂડ એનિમલ જે છે એનો ટેગ પ્રાપ્ત થયો છે સાહેબ કઈ સંસ્થા આ પ્રકારનો ટેગ ભારતમાં આપે છે સાહેબ

ઉત્તર પૂર્વ ભારત ધ્યાનથી સાંભળજો ઉત્તર ભારત નહીં ઉત્તર પૂર્વ ભારત બાંગ્લાદેશ મ્યાનમાર યુનાન પ્રાંતમાં જે છે છે આનો ઉછેર કરવામાં આવે એટલે એ વિસ્તારની અંદર આનો ઉછેર કરવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખજો અને ભારતના ગૌરનો જે છે વંશજ માનવામાં આવે છે આ પશુ છે પ્રાણી છે એ ખાસ ધ્યાન રાખજો આની અંદર ભારતમાં આ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ ધ્યાન રાખજો બે રાજ્ય છે એક છે અરુણાચલ પ્રદેશ અને એક છે નાગાલેન્ડ આ બંનેનું રાજ્ય પ્રાણી છે સ્ટેટ એનિમલ છે સાહેબ શું છે ભાઈ આ રાજ્ય પ્રાણી અને અંગ્રેજીમાં કહીએ તો સ્ટેટ એનિમલ છે આ ધ્યાન રાખી લેજો આની અંદર કયા બે રાજ્યનું જે છે રાજ્ય પ્રાણી છે સાહેબ એ રાજ્યની નિશી અપચાની ગાલો અને અન્ય આદિ જાતિઓની અંદર સામાજિક અને આર્થિક સાંસ્કૃતિક જીવનનો અભિન્ન અંગ ગણવામાં આવે છે આનું મિથુન નું વૈજ્ઞાનિક નામ છે બોસ ફ્રન્ટાલિસિસ હે અને એ જે છે બોવિડે કુળ નો જે છે પશુ છે પક્ષી છે ગઈકાલે આપણે યાક ની વાત કરી હતી ગઈકાલના લેક્ચરમાં આપણે યાક ની વાત કરી હતી આજે આપણે આની વાત કરી રહ્યા છે સ્થાનિક એટલે કે એન્ડેમિક હવે જો એન્ડેમિક એટલે કોઈ એક જ પ્રદેશમાં એટલે કે એક જ વિસ્તારમાં જોવા મળતા હોય એને આપણે એન્ડેમિક કહીએ છીએ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં જોવા મળતા ચાર વાળા પેટ સાથે શાકાહારીઓનું મોટું જૂથ એટલે કે પ્રજાતિ છે અને માન્યતાનો જે ઉદ્દેશ્ય અને ફૂડ એનિમલનો ટેક્સ શા માટે આપવામાં આવ્યો છે ખેડૂતો અને આદિવાસી સમુદાય જે છે એને મિથુનના જે છે પશુના માંસના વેચાણ અને પ્રક્રિયાથી વ્યવસાયિક રીતે લાભ પહોંચાડવા માટે જે છે આને જે છે ટેગ આપવામાં આવ્યો છે આ ઉપરાંત દર વર્ષે એક તહેવાર ઉજવવામાં આવે છે સોલંગ અરુણાચલ પ્રદેશની અંદર એક તહેવાર છે સોલંગ આનું આયોજન કરવામાં આવે છે અને આ જે સોલંગ તહેવાર છે એ આ પૃથ્વી ઉપર જે છે મિથુન બસુના જન્મ અને આગમન સાથે જોડાયેલો આ અદ્ભુત તહેવાર છે એ પણ જોડે જોડે ધ્યાન રાખજો ભાઈ ફૂડ એનિમલ ટેગ ખાદ્ય પ્રાણીઓ એ છે એનો એટલે કે એવા ખાદ્ય પ્રાણીઓ ફૂડ એનિમલ કે ઉછેર કરવામાં આવી શકે છે ઉછેર કર્યા પછી માનવી દ્વારા ખોરાકના ઉત્પાદન અથવા વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે એવી જે છે મંજૂરી આપવામાં આવે છે ખાદ્ય પ્રાણી ટેગ ધરાવતા અન્ય પ્રાણીઓ કયા છે તો હિમાલયન યાક પણ જે છે એ ફૂડ એનિમલનો ટેગ ધરાવે છે આ ખાસ માહિતી જે છે જોડે જોડે જરા યાદ લેજો ને સૌપ્રથમ બોર્કે લેમ્પર્ડ જે છે આના દ્વારા એનું વર્ણન કરવામાં આવે છે અને આને ભારતમાં પર્વતના ઢોર એટલે કે કેટલ ઓફ ધ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલ ઓફ ધ

કારણ કે એમની કોમેન્ટની અંદર જે છે નોલેજ નોલેજ અને નોલેજ હોય છે શું હોય છે નોલેજ નોલેજ અને નોલેજ હોય છે ભલે તમને અહીંયા આટલું જ્ઞાન આપવામાં આવે તમે કદર ન કરતા હોય પણ મને તો સાહેબ જ્ઞાનની કદર છે ને જે પરેશભાઈ કોમેન્ટ કરે છે એનાથી સાહેબ તમને પણ ફાયદો થાય છે અને મને પણ જે છે ફાયદો થાય છે મારી સામે જ્યારે નોલેજ આવે છે તો ખરેખર દિલ ગાર્ડન ગાર્ડન ઉજાતા હોય ભાઈ અરે બધું ભૂલી જઈએ છે પછી લાઈક શેર બી ભૂલી જાઉં છું પછી ખાલી આ હા નોલેજ છે ભાઈ ચલો ત્રણ પ્રશ્નો આજના તમારા માટે છે સાહેબ કે ભારત સરકારે તાજેતરમાં કયા દેશના નાગરિકો માટે વિઝા સેવા સ્થગિત કરી છે હાલમાં ભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કુલ કેટલી કેટેગરીમાં જાહેર કરવામાં આવે છે અને કયા કેન્દ્રીય મંત્રીએ વેધર ઇન્ફોર્મેશન નેટવર્ક ડેટા સિસ્ટમ મેન્યુઅલ સાથે ખેડૂત લોન પોર્ટલ ખેડૂત રીન પોર્ટલ જે છે એ પણ જે છે ધ્યાન રાખી લેજો તો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે અને હા આજે સવારે જે છે સાહેબ આવ્યો અને કોલ જે છે જે કોલિંગ ટીમમાં ગયો અરે બાપરે ગઈકાલે અમે બધા જે છે ગણેશ ચતુર્થી જે આપણા ગણપતિ બાપા વેબ સંકુલના આંગણે આવ્યા અને પછી કાલે જે છે વિસર્જન એના પછી જે છે કહેવાય કે ગરબા અને પછી જે ડાન્સ અને એના પછી જે છે જમણવાર એમાં વ્યસ્ત હતા અને એમાં ઘણા બધા કોલ આવીને જતા રહ્યા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ કહી રહ્યા હતા અને ફોન એટલા બધા એવા છે એટલે આજે રાત્રે બાર વાગ્યા સુધી ધ્યાન રાખજો એટલે કે કાલ પૂરતું એટલે કાલે અમે વ્યસ્ત હતા એટલા માટે આ જે છે આજે છેલ્લો દિવસ છે નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિનાની વેલિડિટી માટે અને એપ્લિકેશન પર કોઈપણ એક કોર્સમાં તમે એપ્લાય કરી શકો છો અને આ ઓફર રાત્રે બાર વાગ્યા સુધી જ જે છે એ તમે આનો લાભ મેળવી શકશો ને આજે અંતિમ દિવસ કાલે સવારે ઉઠીને પાછો એમ નહીં કહું કે ભાઈ આ ઓફર જે છે હજી કોલ આવ્યા છે કારણ કે કાલે તો અમે થોડા વ્યસ્ત હતા સાહેબ તો આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ આશા રાખું છું લેક્ચરને તમે શરૂથી લઈને અંત સુધી જોયો હશે લેક્ચર પસંદ આવ્યો હોય તમને લાગે કે આમાં જે નોલેજ આપવામાં આવે છે તમને જે કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે એ તમારા માટે ઉપયોગી છે તો લેક્ચરને લાઇક કરજો લેક્ચરને શેર કરજો સાથે સાથે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જે છે મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત